Dai, ciao Chidanand, Ajay, Pal Denno, Tanche, Pradipanandji. जी ओके पायल बेन, कैसे जय सच्चिदानंद। आत्मा क्या रे कदी नथी ग्रहण करियो आत्म भावे, पर भावे ग्रहण करियो छे बधु इज छूटे छे जो पर भावे। गम्मे तेवा ज्ञानी हो पण व्यवहार ने मान्य करे, पोताने हाथे कई बगड़ियों तरत ज भूलने एक्सेप्ट करे। कारण देखी तो छे व्यवहार छे लौकिक सत्य सजीव भावे, कोई नो चेतन संकल्प छे त्या पॉजिटिव भावज पूरावे। आत्मा ए क्या रे कदी नथी ग्रहण करियो आत्म भावे, शुद्ध आत्मा जे देखा तो नथी विज्ञान ते सतने जाने। अंदर ना छुटिया कोड़ा तिथि स्व पर ने जोई जाने, इंतु व्यवहार जे मान्य करे निश्चय थी ज वर्ते व्यवहारे। भगवान रहीने संसारे निकाल करे मुक्तज भावे। आत्मा ए क्या रे कदी नथी ग्रहण करियो आत्म भावे, पर भावे ग्रहण करियूं छे बधु इज छूटे छे जो पर भावे। जय सच्चिदानंद। यही सच्ची था। बहुत सारे पद तमें पद काढ़ियों के माप पर चर्च गए। मारे मारे आ पद समझवू छे અને મને એમાં જે આ પદમાં લખાયેલું છે, ગમે તેવા જ્ઞાની હોય પણ વ્યવહારને માન્ય કરે, એક ખાસ સમજવું છે. કેમ કે વ્યવહારને માન્ય કરે તો વ્યવહારમાં તો પાયલ કાચી પડે એવું દેખાય, અને માન્ય પણ ના કરે કોઈ વખત એ પણ દેખાય. એટલે બહુ સ્ટ્રોંગલી આ લાઈન સમજવી છે. પ્રતિભાનજી, ભગવાનને માન્ય કરે તો એ ક્યારે કરી શકે કે એમને પોતાને આખું જે વ્યવહાર જ્ઞાનની કઈ રીતે આ વ્યવહાર ઉકલી રહ્યો છે એની એની પાસે પૂરેપૂરું વિઝન હોય. જ્ઞાની પુરુષો કેવા હોય તો કે પોતે આત્મામાં એમને ના આવ્યા હોય પણ આખો વ્યવહારનો જે દરિયો છે એ આખો વ્યવહાર ભાગમાંથી પસાર થતા 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 પોતાના સ્વરૂપમાં સ્થિર થયેલા હોય. બરાબર, એટલે એમને પોતાને ખબર હોય કે આજે કોઈ પણ માણસ દાખલા તરીકે મને અપમાન કરે છે, એટલે કે આ દેહનું અપમાન કરે છે, એટલે એ માન્ય કરવું એટલે શું તે કે આ પૂર્વે આપણે કરેલું તે સામે આવ્યું છે એ રીતે એ પોતે જમા કરી લે. અને બીજું એનાથી આગળનું વિઝન એ હોય તો કે આટલા બધા બેઠેલા ને કોઈનું ના કર્યું ને તમારું કેમ થયું, ખ્યાલ આવ્યો? એટલે એવી રીતે આખું એમની બરાબર. પાસે ચારે બાજુની સમજણ હોય. એને ચોગરદમથી દાદા શબ્દ બોલતા હતા કે આખી એને 360 ડિગ્રીનું વિઝન હોય અને ઉપરથી પાછા શું કે
કે હો મારા નિમિત્તે ફૂલ મારી અને આમના નિમિત્તે આ મારો છુટકારો થયો, એટલે આ તો બહુ ઉપકારી છે. એનું પોતાનું બગાડ્યું, વાણી બગાડી, વ્યવહાર બગાડી અને મારે કર્મ માંથી છોડાયો, માટે એનું કલ્યાણ થયું. આનું નામ જ્ઞાની પુરુષ. જવું હોય એ બધાય નામ માટે આ સિદ્ધાંત કામ કરે છે. ખ્યાલ આવ્યો? વ્યવહાર માન્ય કરવો એટલે કે વ્યવહાર ક્યારે કહેવાય? તો કે પેલો તો નિશ્ચય પ્રાપ્ત થયા પછી વ્યવહાર હોય. નિશ્ચય એટલે કે હું શુદ્ધાત્મા છું એવું જેને ભાન થયું છે એના માટે આ વ્યવહાર છે. બરાબર છે? વ્યવહાર એટલે આ ગયા અવતાર નું બધું ચાર્જ કરેલું, ડિસ્ચાર્જ થવું. આ તો રિલેટિવ ભાગ. કયો ભાગ? રિલેટિવ ભાગ. હા, અને પછી એ જ્ઞાને કરીને એ વ્યવહાર માંથી નીકળતા જાય. નીકળવું એટલે શું? તો કે ઉકલતી વખતે નવી ઘૂંચ પડવા ના દે, એટલે એ નીકળી ગયા કહેવાય. શું કહેવાય? જેમ દાખલા તરીકે કોઈ કે તમારું નામ પાયલબેન છે અને તમને કોઈ કે પાયલબેન તમારામાં તમારા તમારાથી આવું ના બોલાય, તે વખતે કે હું શું બોલી એમ કરીને રિએક્શન ના આપું, કેવું બોલવું જોઈએ એવું પણ એની સામે ના કરે. એટલે કે એમ ઓ સોરી સોરી મારી ભૂલ થઈ ગઈ, સારું થયું તો ખ્યાલ આવ્યો. એવી સરળતા, એવી બધી જાતની અંદર શક્તિઓ અને સમજણ કામ કરતી હોય. શું કરતી હોય? બરાબર. જેમ દાદા ભગવાનને પ્રસંગ બનેલો એમના હીરાબા જોડે, તો કે તમે તમારા સગાને આમ કરો છો ને મારે ત્યાં આમ કરો, તો દાદા તરત ફરી ગયા, ના ના હું એવું નથી કેતો, હું આમ કહેવા માંગુ છું, તો આપણે આવું કરીએ? તો કે ના ના આવું ના કર, આમ કરે. ઓકે, હા બરાબર છે. એને એને શું કહેવાય કે મતભેદ પડતો હોય, અથડામણ થતી હોય, ખૂંચ પડતી હોય, કોઈને દુઃખ થતું હોય, તો એ કેવી રીતે ફરી જવું અને પોતે એમાંથી નીકળી જાય. શું થાય? અથડામણમાં ના આવે, ગૂંચમાં ના આવે, કોઈ જોડે મતભેદ પડવા ના દે, એવી એમની પાસે કળા હોય. આપણે શું કરીએ? વ્યવહારમાં નાની નાની બાબતોમાં કૂચો પડ્યા જ કરે છે. સાચા ખોટા માંથી બહાર નીકળી જાઉં, ફક્ત અથડામણમાં નથી આવું એવું આપણું નક્કી હોવું જોઈએ. પછી મન થી હોય, વાણી થી હોય, આંખ થી હોય, દેહ થી હોય, બધે થી હોય. શું હોય? બુદ્ધિ થી પણ માણસ અથડામણ કરે. આપણે અથડામણમાં નથી આવું ને ગૂંચ નથી પડવા દેવું નક્કી કરીએ, તો પછી ધીરે ધીરે દાદા પાસે તમે પ્રાર્થના કરશો, શક્તિ માંગશો ને, તો તમને દેખાશે. જેમ દાખલા તરીકે માનો કે સમજો હું કોઈની સાથે વ્યવહારમાં પડ્યો અને મારી પાસે વ્યવહાર આવી પડ્યો, તો પછીથી એવું બોલાઈ જાય કે તમે યાર આવું પહેલેથી તમારે ફોન કરીને વાત કરી લેવી જોઈએ ને, અથવા તો તમારે આપણે આમ કરવાનું હતું તો પેલા આ વસ્તુ યાદ રાખીને લઈ લેવી જોઈએ ને તમારે, આ ખોટો ધક્કો પડશે ને ફરી વાર, એવું ના બોલાય આપણાથી. ખ્યાલ આવે? એને દુઃખ થાય. એના કરતા શું કહેવાનું? સહેજ જો તમે મને યાદ કરાવ, મને વાત કરી હોત ને તો હું તમને યાદ કરાવત કે આપણે લઈ લઈએ, તો તમને તકલીફ ઓછી પડત ને. કઈ વસ્તુ સારી લાગે? પણ એ આપણે બધાએ પણ આવી રીતે ભૂલો થઈ જાય, માર ખાતા જઈએ, પણ નક્કી કરવાનું કે મારાથી એને દુઃખ થયું ને, માટે આ રસ્તો ખોટો છે, મારી સમજણ ખોટી છે, તો પછી પાછું દાદાને પ્રાર્થના કરીએ, દાદા મને શક્તિ આપો, મને રસ્તો બતાવો. તો આમ કરતા કરતા પ્રકાશ ખુલ્લો થાય. શું થાય? પણ જ્યાં સુધી હું સાચો છું એવું જ્યાં સુધી અંદર પડ્યું છે, હું કહું તેમ થવું જોઈએ અને આમ ના કરવું જોઈએ, ત્યાં સુધી કોઈ દિવસે આનો સોલ્યુશન કેવી રીતે આવે? બહુ સમય લાગે. એટલે દાદા ભગવાને કવિરાજ એક પદમાં લખ્યું છે, બધા અવતાર અનુભવથી ગળાઈને થયા જો પૂર વહેવારે મળ્યો જે માર દેખાઈને થયા સંપૂર્ણ. એટલે સંપૂર્ણ થવું હોય તો વ્યવહારમાં માર બધાને પડે જ છે, પણ અને લાયો ઉડે છે,
પણ એ જાગૃતિ એ સમજણ એટલે તો આપણે વારંવાર દાદા ભગવાનને કેમ કહે છે કે ભાઈ આ જ મોડલ છે, જો વ્યવહારમાં પણ કશું શીખવું હોય કે વ્યવહારમાં કેમ જીવવું ને કેમ મોક્ષ માર્ગે આગળ વધવું તો એ દાદા ભગવાન પાસે જવું પડે, એમની બધી એક એક વિઝનની વાતો આપણે સમજવી પડે. કારણ કે આ બુદ્ધિના પરની વાત છે. કેવી છે? બાકી બધા બુદ્ધિથી લખાયેલા શાસ્ત્રો છે એ ખોટા જેવું નથી કેતો, પણ બુદ્ધિથી પરની કોઈ જો વાત હોય જેને અપૂર્વ કહેવાય એ આ દાદા ભગવાનની બધી વાતો છે. શું છે? બરાબર. અનુભવી અને પોતે એ આપણને વાત કરે છે બીજો રસ્તો આ છે. એટલે વ્યવહારને ઉકેલવાની રીત એટલે શું? તો કે જ્યાં સુધી એનું બીજું એક કારણ કે કોઈ પણ વસ્તુની ઇમ્પોર્ટન્સ મૂક્યું, એની વેલ્યુ મૂકી, એટલે એમાંથી નીકળાય કેવી રીતે મને કહો. ભાઈ ત્યાં અથડામણ જ થાય. શું થાય? આપણા ધાર્યા પ્રમાણે ના થાય એટલે અથડામણ થાય. શું થાય? અથડામણ થાય. એટલે કોઈ પણ વસ્તુ જો વેલ્યુ મૂકવીને તો દાદા ભગવાને કહ્યું કે ભાઈ તમારે વસ્તુની કિંમત ના મૂકશો પણ કશાયોની કિંમત મૂકજો. કે છે ભગવાને આવું કહ્યું છે. કશાય એટલે શું? કે મારા નિમિત્તે કોઈ પણ હિસાબે ગમે તેવી બાબતમાં ક્રોધમાન માયા લોભ ઉભા થાય એને પોષણ મળે એ રસ્તો મને નહીં જોઈએ. સમજ્યા? બરાબર. મને તો ના થવો જોઈએ પણ મારા નિમિત્તે બીજાને પણ ક્રોધમાન માયા લોભ ઉભા ના થાય, એને પણ એવી નબળાઈ ઉભી ના થાય એવું મારું જીવન હોવું જોઈએ. પણ એ સમજણ દાદા કે છે કે તમને જો આ સમજણ તમને સત્સંગમાંથી મળ્યા કરે ને પછી ધીરે ધીરે આપણી ભૂલો આપણને દેખાય અને પછી આમ કરતા કરતા પ્રતિક્રમણ થાય, નિશ્ચય થાય અને આપણાથી એમાંથી આગળ વધાય. એક શ્રીમદ રાજચંદ્રજી કરીને જ્ઞાની પુરુષ થઈ ગયા, એમની વાત 700 મહાનીતિ છે. એટલે કે 700 એમના જીવનમાં એવા એક નિયમો જેવું છે મારી ભાષામાં કહું છું. એમાં એમણે શું કરેલું ખબર છે? તો કે હું રેશમી વસ્ત્ર પહેરું નહીં કે. શું કે છે? રેશમી વસ્ત્ર પહેરું નહીં. પછી જે આ શૃંગાર કહેવાય ને, એટલે આપણે માથું ઓળતા હોય ને બધું હોય ને, તો પછી કે મને આ પણ નહીં જોઈએ. એટલે એને પોતે પોતાના દેહ પ્રત્યે કોઈ જીવને મોહ કિંચિત માત્ર ના થાય એવું મારું જીવન હોવું જોઈએ એવી એમની ભાવના હતી. અને એના માટે ઘણી બધી એને છેલ્લે એને કાયા ગાળી નાખી. એટલે મીન્સ એ બધા સંજોગો એવા ભેગા થયા. પોઈન્ટ સમજાય? હવે હું તમને એના પરથી એક વાત કહું, આપણે આપણા સમજવા માટે કહું છું. હા, એટલે હું જો આ દાદા ભગવાને નથી કહ્યું અને હું આનો આગ્રહી પણ નથી, પરંતુ આપણા સત્સંગમાં, ઇવન દાદા ભગવાનના સત્સંગમાં જો આપણે બધા 5-25 આપતા પુત્રો મહાત્માઓ બધા ભેગા થઈને, વડીલો ભેગા થઈને આપણે કોઈક એક વિઝન સાથે કરીએ કે ભાઈ સત્સંગમાં આવીએ તો આપણે કેવા કપડાં પહેરવા જોઈએ, આપણે કેવી રીતે બેસવું જોઈએ, એ સેના માટે છે? તો કે પોતે હું કેવી રીતે જાગૃતપણે મારા સ્વરૂપમાં રહું, એટલે કોઈ પણ પૂતગલની છાયા, કોઈ પણ વ્યવહાર એ મારા પોતાના સ્વરૂપને આવરે નહીં, એટલે કે મને મારા સ્વરૂપમાંથી ચ્યુત ના કરે, એટલે કે ડિસ્ટર્બન્સ ના કરે. ખ્યાલ આવ્યો? એવી જબરજસ્ત જાગૃતિ, એની ગોઠવણી, એ રિલેટિવ વસ્તુ છે પણ એ હેલ્પિંગ ફેક્ટર છે. શું છે? હેલ્પિંગ ફેક્ટર. દરેક વસ્તુ પર આપણે જો મોક્ષ માર્ગે આગળ વધવું હોય તો વ્યવહારમાં એક ખૂણો એવો છે, પણ દાદા ભગવાને આ કાળમાં આપણને કોઈ નિયમ કે કોઈ કાયદા આપ્યા નથી. એટલે એ બાબતમાં આ તો સામાન્ય સમજવા માટે કહું છું. એટલે ઘરમાં પણ કેવું હોવું જોઈએ, કોઈને ઘરે ગયા હોય તેની વાત જવા દો, પણ આપણું જીવન જ્યાં પણ હોઈએ ત્યાં કેવી જાગ્રત અવસ્થામાં જીવવું એ બહુ સમજવા જેવું છે. કારણ કે આત્મ હેતુ સિદ્ધ કરવો છે માટે આપણે એવું નથી કહેતા કે ખાવાનું નહીં, હસવાનું નહીં, બોલવાનું, એવા કાયદાની વાત નથી. જાગ્રત કયા વ્યવહારથી કોને દુઃખ થાય છે તો ચેતી જાઓ, બસ ફિનિશ. સમજ્યા? કેમ લાગે તમને? અને બિગિનિંગ હોમ થી જ કરવી પડે, પોતાના ઘર થી જ કરવી પડે. એમાં કઈ બોલવાની ચીજ આવતી નથી, પણ એ પ્રેક્ટિસ પડતી જાય. શું થતી જાય? પ્રેક્ટિસ પડતી જાય. એ દાદા ભગવાને શું કહ્યું કે અમે અનંત અવતારો થી આ બધું માર ખાઈ ખાઈ ને બધું જોતા 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 એક એક વસ્તુ કરેક્ટ થતી ગઈ, પણ એ કહેતા તમારા ભાગે તો મેં આવું રાખ્યું નથી,
તમને તો મેં સીધું જ્ઞાન આપી દીધેલું છે, પણ તમારે એ જ્ઞાન પ્રકાશમાં આપણી પ્રકૃતિ દેખાવી જોઈએ, અને જે પ્રકૃતિ દેખાય તો પછી એની એની પ્રતિક્રમણ થાય, બધું કઈક એનું જ્ઞાને કરીને ટ્રીટમેન્ટ થાય, વ્યવહારથી બધું થાય, બધું પુરુષાર્થ થાય, એને પુરુષાર્થ કહેવાય. એટલે આપણા માર્ગમાં હવે શું છે કે પ્રકૃતિને જોવાનો ભાગ આવ્યો, કયો છે? પ્રકૃતિને જોવાનો ભાગ. અને પછી એમણે કહ્યું છે કે અંદર જે છૂટે અંકોડા, અંકોડા એટલે અંદર જે બધી પકડો, આગ્રહો, એ બધી જે વસ્તુ અંદર બધી પડી રહી છે ને. હજુ તો તમને સાચું કહું કે હું પ્રદીપ છું ને, એ હજુ ગયું નથી. એટલું બધું સોલિડ આપણે ઘૂંટીને લાયા છે ને, એની આખો દાડો એની અસરો હોય છે. શું હોય છે? સમજવા જેવી બાબત છે, કારણ કે બોલવામાં રેકોર્ડ જેવું રહે. આપણને આ વાણી આપણે બોલતા હોય તો આ ટેપ રેકોર્ડ બોલે જેવું રહે ના રહે? પછી જે આપણે ચાલતા હોય તો કે આ વિહારી વિહાર કરે જેવું રહે તો કે ના, ખસી જાય તરત. પછી દાખલા તરીકે માનો કે આમ બહાર ગેલેરીમાં કે કોઈને આમ જોતા હોય તો આપણે તરત આપણે કહીએ, એટલે પૂતગલ જુઓ છો કે શુદ્ધાત્મા હું જુઓ છો, એવી આપણે વાત કરી શકીએ છે? નથી કરી શકીએ છે. એટલે જે જાગૃતિ ની કચા, આ તમને ખાલી કહેવા શું માંગુ છું કે આપણું જીવન શુદ્ધાત્મા પદ પ્રાપ્ત થયા પછી હું પ્રદીપ ની વાત કરું છું. ખ્યાલ આવ્યો? આ જો મહાનીતિ કાઢી એમણે, જો આ બધા એના નિયમો કૃપાળુ દેવે એમના જીવનમાં આ બધા બનાયા હતા એમણે પોતે એમના માટે. જો સત્ય દીપક આનંદજી સાહેબ સત્ય પણ કરુણામાં બોલવું, એટલે બધી આપ્યું છે. આ તો ખાલી તમને એક લાંચ માટે. અચ્છા, ઓકે ઓકે. જેને દાદાએ કહ્યું સત્ય હિત મિત્રને પ્રિય હોવું જોઈએ, એવી રીતે દાદાએ આપ્યું છે આપણને. પણ આ તમે આ બધા જ્ઞાની પુરુષોનું જે જીવન છે ને, એ ખરેખર તમને કહું કે આપણે એટલા પુણ્યશાળી છે ને કે આપણને ખબર જ નથી કે મનુષ્ય જીવનની કિંમત શું છે. આપણે ખાવાનું મળ્યું છે, કપડા મળ્યા છે, બધું પુણ્યથી ભેગું થયું છે, પણ એ હજુ જીવન જીવવાની જે રીત કહેવાય, રીત એ દાદાના થકી આપણને ખબર પડી. જો તીર્થંકર ભગવાન તો હતા, પણ એ સમય એવો હતો કે એમને બોલવાનો અવસર આવ્યો નહીં. ખ્યાલ આવે? બાકી જ્ઞાન તો બધા તીર્થંકર ભગવંતો પાસે હોય, એમને કઈ થવાતું નથી કશું. અને આપણામાં દાદા કે તમારામાં અને મારામાં કોઈ ફેર નથી, ફક્ત મારું ચોખ્ખું થઈ ગયું છે અને તમારે ચોખ્ખું કરવાનું બાકી છે. પણ એ તો જ્ઞાની પુરુષ એવું બોલે, પણ આપણને આટલું બોલે તો આપણને અંદર થઈ જવું જોઈએ કે મારે ચોખ્ખું કરવાનું બાકી છે, એટલે મારે કઈ કઈ વસ્તુમાં હજુ ભૂલ રહેલી છે. પણ એ એ વિચાર આવવો જ મુશ્કેલ છે અત્યારે. સમજાય તમને? મેં તમને ના કહ્યું કે આપણે દાખલા તરીકે માનો કે મચ્છર કરડ્યું ને, મચ્છર કરડ્યું ને તો મને કરડ્યું એમ કહીને આપણે આમ હાથ જ ઉપડી જાય. પણ મચ્છર મરી જશે એવો વિચાર ના આવે, કારણ કે મેં શુદ્ધાત્મા છે, કારણ કે જૂની આદત છે ને, એટલે આમ જ કરી દેવાનું. એટલે હિંસક વાળો માલ મેં પડેલો છે, પછી લોભ વાળો માલ. એટલે દરેક જગ્યા ઉપર પોતાને કેવી રીતે નુકસાન ઓછું થાય ને કઈ રીતે વધારે ફાયદો થાય એવી વૃત્તિ મેં કામ કરતી હોય. પછી તમે જોવો તો દેહાધ્યાસ, પછી એ મિથ્યાત્વ પણ બધું કેવી રીતે કામ કરે, તો કે કોઈ જગ્યાએ ગયા હોય ને તો મારું ખોટું ના દેખાય, મારું સારું દેખાય એની ભાજગણમાં પડ્યા છે. એવી રીતે જ્ઞાની પુરુષની કૃપા મારા પર ઉતરે એ વખતે આપણે જે ટકોરો મારવાનો ને, એટલે તમે હારા ખોટા દેખાવાની કેમ ભાજગણ કરો છો? એના કરતા દાદા ભગવાન કેવી રીતે રાજી રહેશે, એમની કૃપા મારા પર કેવી રીતે ઉતરે, એ મને તમે એ વાત કરો. તમે કહીએ તો એ આપણી આ જાત જોડે આ બધો આખો અભ્યાસ જો થયા કરે થોડી થોડી વારે, આખા દાડામાં એકાદ વાર બે વાર આમ કરતું કરતું, તો આપણું જીવન એવું સરસ થઈ જાય ને કે વાત નહીં પૂછો. પણ હું તમને એક બીજી વાત કહું કે લોકો સસ્તું શોધવા નીકળે, વસ્તુ સરસ શોધવા નીકળે,
પછી કોઈને લગ્ન કરવા હોય તો છોકરા છોકરી શોધવા નીકળે, પછી કોઈને કશી વસ્તુ જોઈતી હોય તો કઈ મળે એનો એનું કોમ્યુનિકેશન કરે, પણ પોતાની ભૂલો કેવી રીતે જડે અને પોતાની ભૂલો ક્યાં ક્યાં થાય છે એના માટે જો આપણે બધું નક્કી કરવું હોય તો આખા દાડામાં કેટલું કરીએ? સવાર માં ઉઠીને કોણ નક્કી કરે કે આજના દાડામાં મારે ભૂલ જોઈ છે, મારે 2-5 મિનિટ જોવું છે, 2-5 મિનિટમાં શું શું ભૂલ કરે જોવા દેજો આપણે, નક્કી જ નહીં થતું. તમારી વાત નહીં, હું આની વાત કરું છું, તમારી જોડે સત્સંગ નક્કી જ નથી થતું. એટલે કહેવા શું માંગુ છું કે આપણે કૃપાથી પામ્યા છે, પણ પૂર્ણાહુતિ નો માર્ગ જે આપણે પૂર્ણાહુતિ તરફ જવાનું છે તો નાની નાની કેટલી બધી વાતો જ્ઞાની કૃપાથી જ આપણને સમજાય અને ખબર પડે કે આવું હોવું હોય છે કઈક. પછી વ્યવહારનો તો ભાગ હવાર દેહ છે ને, એટલે વ્યવહાર હોય જ. ખ્યાલ આવ્યો? હમણાં તમે બેઠા હો ને અને ઘરમાં કોઈ કશું તમારા નુકસાન કરતું જુઓ ને, તમે પાણી ઢોળાતું જુઓ કે કોઈ કોઈ વસ્તુ નામ ફેંકતો જુઓ, નજર પડે ને તો અંદર આંખો આમાંથી અગ્નિ જરે અને વાણીમાંથી મોટા મોટી મિસાઇલો નીકળે નીકળે કે નહીં? દાદા તો એમ કેતા હતા અમારી સામે હીરાબા ઘી ની વાસણ ઊંધું કરી નાખે તો એમનું પેટનું પાણી નતું હલતું, એ કેવી રીતે? એ તો હવે દાદા ભગવાન ની વાત તો હું કેવી રીતે કરું, પણ મારી મારી ટૂંકી સમજમાં કહું કે દાદા બહુ પોતે વ્યવહારમાં કે પોતે એવી સમજણ લઈ આવેલા કે એ ક્યારેય જાણી જોઈને આવું કરે નહીં. ખ્યાલ આવે ને? એટલે એમને બહુ અમુક સમજણે કરીને દાદા જીવતા હતા બધાની સાથે, અને એમની પાસે બધી દ્રષ્ટિ હતી જ અમુક. તેમ છતાં દીપક આનંદજી તમને કઈ સ્પેસિફિક ખબર હોય તો કહેજો. ના તો મને મને આ તમે વાત કરીને પણ એ વિચાર આવ્યો કે મૂળ એમાં મને એવું સમજાય છે કે મારા ડિપાર્ટમેન્ટમાં હું સંભાળું, એમનો ડિપાર્ટમેન્ટ એ સંભાળે, પછી એમના ડિપાર્ટમેન્ટ એમને લાગે કે આ કાઢી નાખવાનું છે કે રાખવાનું છે કે મારે જોવાનું નહીં. બરાબર છે. એટલે શા કારણે એ કર્યું, મારે કારણે શોધવાનું નહીં, એ જાણે. બરાબર છે. એક અપેક્ષા છે. બરાબર છે, બરાબર. એટલે એમ કે એ મારામાં માથું ના મારે, હું એમનામાં માથું ના મારું, એટલે અમારું બધું સરખું ચાલે. બરાબર છે. પણ ભાઈબેન તમારે ઘરે તો એવું જ હશે ને, તમે માથું ના મારો, એ તમારા હોમ બિઝનેસમાં માથું ના મારે. ના, હું આગળ એ જ કહેવાની હતી કે ઓપોઝિટ જ થતું હોય છે. શું વાત કરો છો? તો કઈ નઈ, દાદા કરતા હતા એવું આપણે હવે ફોલો કરવાનું. ક્યારેક એવું આવી જાય, ક્યારેક એવું આવી જાય કે આમ એકદમ જ કહીએ ને કે રસોડામાં કે બહુ બધું કામ એક સાથે ભેગું થાય અને પછી અર્પણ આવે અને કે પછી આ બાકી છે આ બાકી છે, એટલે પછી આમ બધું એક સાથે કામ ભેગું હોય એટલે ત્યારે તો ખબર ના પડે. સીધું એમ જ કહેવાય કે તારે ત્યાં કેટલું બધું કામ બાકી હશે, પેલા તું તું એ જોઈ લે. એટલે બધું એક આમ ભેગું જ થઈ જાય, એક ક્ષણ માટે ભેગું થાય અને પછી રિયલાઇઝ થાય કે ભાઈ આમ તો નહીં કહેવાનું કરીને. હંમેશા આપણી આદત કેવી હોય છે કે કોઈ મારી ભૂલ બતાડે ને તો એમને 50 ભૂલ બતાડી દો, એટલે પછી મારું નામ ના લે. પણ એનાથી આપણે ભૂલ રહી નથી થઈ જતા, એ વાત સમજવાની છે. એટલે એ આ નીતિ ખોટી છે મુદ્દામાં. અને એવું કઈ થાય તો તમારે કહેવાનું કે એકલા હાથે ઘણું બધું કામ છે, તમે થોડું હેલ્પ કરશો. દીપેન એને પૂછવાનું ને એમને એમનું માન તૂટે ને એવું કામ સોંપવાનું એમને. એ ખાસ ધ્યાન રાખવાનું, એમની ડિગ્નિટી તૂટે નહીં ને એ વિશે ધ્યાન રાખવા તો બધું સચવાઈ જાય. હા, દાખલો આપું. પણ એક એક દીપક આનંદજી એક અનુભવ તો બહુ જબરદસ્ત થયો છે કે વર્ષોથી દાદાના જ્ઞાનમાં છીએ અને મમ્મી પણ હતા, પણ કહીએ ને કે ક્ષણભર માટે થોડું કંઈક થઈ જાય ક્લેશ કંકાશ જેવું, પણ તરત જ
ઇન્ડિવિજ્યુઅલ અર્પણને એને થઈને મને મારે પાયલ ને થકી એ પ્રતિક્રમણનો ભાગ તરત ક્લિક થઈ જાય છે એટલે એ મેટર જ આગળ વધતું નથી એટલે બહુ દાદાની ગજબ કૃપા છે ગજબ કૃપા કરેક્ટ કરેક્ટ વાત સાચી છે એટલે બહુ શાંતિ જળવાઈ રહે છે ઘરમાં સરસ એક્ચ્યુઅલી આવી જે શાંતિ હોય ને તો છોકરાઓના પર બહુ જબરજસ્ત પોઝિટિવ અસર પડે એમને એમને સંસ્કાર મળી રહે પણ દીપક દાદા હવે તો શ્રેયા જ અમને સામેથી કે છે મમ્મા તે પ્રતિક્રમણ કર્યું એટલે હવે તો અમારી પાસે બહુ બહુ સરસ વેરી ગુડ પાયલભાઈ હવે ચાલો વૈશાલી બેન ને પૂછીએ શું છે જય સચ્ચિદાનંદ ખબર છે કે ઉપર છલ્લું ખબર છે કે આ શરીરને થાય છે હું જુદો છું પણ તરત 5 મિનિટમાં પાછું એમાં પહોંચી જ જવાય છે કે આ પાછું પેટ દુખે છે હવે આ નથી થતું પેલું નથી થતું એટલે એમાં એમાં મગજ ગૂંચવાયા કરે ને પછી એનું સોલ્યુશન લાવવા ટ્રાય કરે કે હું આમ કરી નાખું ને તેમ કરી નાખું ને અમુક વાર એવું હોય છે ને કે સોલ્યુશન કંઈ હોતું જ નથી એમાંથી પસાર થયા વગર છૂટકો નથી પણ જ્યારે પસાર થતા હોય ને ત્યારે શાંતિથી બેસાતું નથી ચિત્ત બુદ્ધિ છે ને એમ કે પણ જો આવું તો થતું હશે હવે આટલું આટલું બધું કામ અત્યારે કરી શકે એની જગ્યાએ હમણાં બેસીને કંઈ કરતા નથી એટલે એને સમજણ કેવી રીતે પાડવાની આપણે પહેલા તો શું કરવું જોઈએ કે ભાઈ તમને શું થયું બહુ દુખે છે એ આ પહેલો વ્યવહારનો પ્રયોગ છે પછી કે હું શુદ્ધાત્મા છું હું અવ્યાભાસ સ્વરૂપ છું નિર્વેદ છું કરીને આપણી થોડી પોતાની ભજના કરજો મારું સ્વરૂપ આવું છે ના આવું છે બરાબર છે પછી તમને એવું લાગે કે બધું ગુમાવું કરે તો કે જો તમને હવે આવું થયું છે તો તમે આપણે આપણે ડોક્ટરને કાલે બતાવી દઈશું તમે કહેતા હો તો આપણે હમણાં જઈએ બરાબર છે એટલે આ બધું કેવું કે વ્યવહારિક બધી એક વખત ટ્રીટમેન્ટ ઓપ્શન એક એક પછી આપણે લેવા જોઈએ અને પછી આ બધું શું છે કે જે અંદર બુદ્ધિ ને મન બધા જે ચક્રાવે ચડે છે એ સોલ્યુશન નથી એ વિશેષ બુદ્ધિ છે કેવી છે કે જે આપણને પોતાને વધુ ને વધુ એમાં ગૂંચવાડામાં નાખે અને આપણે બુદ્ધિને પૂછીએ ને કે ભાઈ તું કે છે ને આમ કર્યો તો ચાલ બોલ શું કરીએ ચાલ કયા ડોક્ટર પાસે જઈએ ચલો બોલો તમે બહુ કહો છો ને આમ થવું જોઈએ તેમ ચલો તમને કઈથી ખબર પડી એટલે આ શું છે કે આપણને આપણે છૂટા છીએ એ છૂટા તરીકેનો એક વ્યવહાર કરતા આવડવો જોઈએ અને એ રીત શીખવાની જરૂર છે આપણે બધાએ સમજો કે આજે ઘણી વખત મને એવું બને છે કે સમજો ચેસ્ટના ભાગમાં પેઇન થતું હોય ગમે તારે આખા દિવસમાં એક વાર થાય બે વાર થાય ગમે તારે થાય તો પછી હું તે વખતે એને જોઉં કે કોને થાય છે હું કોણ છું પછી મને મન બુદ્ધિ અંદર શું બતાડે છે તો કે આપણે ડોક્ટરને બતાવવા તમને કઈ ના થાય હું બેઠો છું ને તમારી જોડે ખ્યાલ આવ્યો ને બધું સરસ થઈ જાય આ તમને કઈ કશું થયું જ નથી એમ કે બે ચાર માં હું શુદ્ધાત્મા છું હવે આ સ્વરૂપ છું બોલું એટલે પતી જાય ટાળું પડી જાય અને પછી પાછો જેવું નોર્મલ થઈ જાય એટલે કહું છું મટી ગયું તમને તમે ખોટી બૂમો પાડતા હતા ને પણ તમારે બૂમો પાડવાની પણ સમજો કશું થાય નહીં હું છું દાદા ભગવાન બેઠા છે કશું થશે તો આપણે ડોક્ટર પાસે જઈશું ખ્યાલ આવ્યો કામ કરો વિધિ કરો આ કરો ખ્યાલ આવ્યો એટલે પોતાની જાત જોડે એને સમાધાન દાદા ભગવાનનું આખું આ જે સાયન્સ છે એમાં શું કે તમારા મનને સમાધાન આપતા શીખો કે છે શું કે છે જો મન સમાધાન પામી ગયું તો બધું રાગે પડી જાય પણ મન જરાક સ્પંદન ફૂટે પછી એને બુદ્ધિ ચક્રાવે ચડાવે છે શું કે છે એટલું બધું અંદર ચૂથાચૂત કરી મૂકે ને કે આપણે ખાવા ના દે ઊંઘવા ના દે મોઢા પરનો આનંદ જતો રહે બધું જ જતું રહે ખલાસ એવું થાય છે ખરાબ ને એટલે મને સમજ પડી કે મને એવું હતું પહેલા કે આજે ઉપર છલ્લું ખાલી બોલવા ખાતર બોલું છું કે હું અવ્યાભાસ સ્વરૂપી છું કે નિર્વેદ છું પણ મને સમજ પડી કે એને એને સમાધાન આપવું પડશે કે અને એની એને ચેક કરવાનું કે જો જતું રહ્યું ને પાછું એટલે એને યાદ કરાવવું પડે કે સી ઇટ ડઝ વર્ક પછી એને બીજું વિજ્ઞાન આપવું પડે
કે દરેક વસ્તુ છે જેમાં શરીર સંયોગ છે, સુરત દાદા આવે સંયોગ છે, સાંજે વિયોગ થઈ જાય, એવી રીતે દરેક સંયોગો યોગી સ્વભાવના છે. એટલે તમને જે દુખે છે કે કઈ પણ થાય છે એ સંયોગ છે, એ તમને વિયોગ થઈ જ જવાનો એની મેરે. પણ તમે ગભરાશો નહીં, હું તમારી જોડે છું, દાદા ભગવાન છે, આપણે એનો દવા કરીશું, આપણે ડોક્ટર પાસે જઈશું, એમ કહી છે ને ટાટું પાડી દેવાનું. પણ આ જે ચક્રાવે ચડે ને એટલે પછી વધારે પડતી બુદ્ધિ હોય એટલે બધી મુશ્કેલી થાય. એટલે દાદા એ જ કહેવા માંગતા હતા કે તમારી પાસે કોઈ પણ પ્રોબ્લેમ નું સોલ્યુશન લાવવા માટે સાયન્ટિફિક સોલ્યુશન સમાધાનના વાક્યો જોઈએ. જેમ એ જ્ઞેય છે, જ્ઞાતા છું, હું અવ્યવહાર સ્વરૂપ છું, તમે બધા પીડા સ્વભાવના છો, હું આ છું, તમે આ છો, ખ્યાલ આવ્યો ને? એવી રીતે આ દુઃખ એ સંયોગ છે, આ તો તમે કોકને આપેલું માટે. આપણે શું છે કે કોઈ વસ્તુ આપણા શરીરમાં કે વ્યવહારમાં બને છે તો મહી એકવાર જૂની આદતને કારણે એક વખત આપણે એની અંદર એકાકાર જેવું લાગે આપણે, પણ છૂટા પડવાની જે પ્રોસેસ છે એ આપણામાં કાચી પડી જાય ઘણી વખત. શું થાય એટલે છૂટા પડવું એ બહુ અગત્યની વસ્તુ છે, કારણ કે આપણે છૂટા થયા છીએ માટે, અને આપણે છૂટા જ છીએ, કાયમ માટેના છૂટા જ છીએ. આ તો નિમિત્ત નિમિત્તે કે એક યોગ આવ્યો છે દેહ સાથેનો, એ હિસાબ આપણે પૂરો કરવાનો છે, એવું નહીં? હા 100%. એ જે છૂટા પડવાનું છે ને તે થોડું પાકું કેવી રીતે કરવાનું? કાચું તો પડે જ છે. એ છૂટું પડવાની જે પદ્ધતિ છે ને એમાં હંમેશા દાદા ભગવાને એમની કૃપાએ કરીને બધું છૂટું પાડી દીધું. પણ આપણો હવે શું છે કે એ રસ્તાનો સમય સમય સંજોગ પ્રમાણે આપણો પુરસાર્થ થવો જોઈએ. એટલે એ વિજ્ઞાનનું એપ્લિકેશન કહેવાય. એટલે શું છે કે ઘણી વાર આપણને અવકાશ મળે તો આ મન વચન કાયા રૂપી છે, એટલે આપણને આનો ફોટો ઝાંકો ખબર પડે કે આ રૂપી છે, હું આ રૂપી છું, આ જુદો છે, હું જુદો છું, હું જ્ઞાન વાળો છું, અનંત દર્શન વાળો છું, આ જન્મ મરણ થી મુક્ત એવો શુદ્ધાત્મા છું, આ જન્મ મરણ વાળું છે, આ એવું રૂપી અરૂપી અમૂર્ત મૂર્ત, આ બધા જે આપણને દાદા ભગવાને ચરણ વિધિમાં આપ્યું છે એનો અવકાશ મળે તો અભ્યાસ કરવો જોઈએ. પણ આપણે શું થાય છે, હું તમને પ્રદીપ ની વાત કહું, મને આખું એનું દાદાની કૃપાએ કરીને બધું ખબર છે કે આ કેવી રીતે એકદમ આપણું પરફેક્ટ થઈ શકે એવું છે, આખો દાડો આનંદમાં રહેવું છે. પણ આપણને એ રસ્તાનો કર્મોના ધક્કા, પછી આપણો કચાસો, નિશ્ચયની કચાસ, સમજણની કચાસ, દાનતો ખોરી, બધું જ છે એની પાછળ. બીજા બધા ઇન્ટરેસ્ટ, બીજામાં સુખ લાગતું હોય, બીજા બધા વસ્તુની વેલ્યુ, જ્ઞાનીની વેલ્યુ ઓછી, આ બધી જ ભૂલો અંદર કામ કરે છે. હવે તમે મને કહો કે આટલું સરસ મળ્યા પછી નિરંતર દાદા કે એટમ બોમ્બ પડે તો સમાધિ જાય નહીં એવું જ્ઞાન મેં આપ્યું છે, પણ છતાં જુઓ આપણને નાના નાના મચરા કેટલી ઉપાધિ કરાવે છે, કારણ કે આપણે અભ્યાસ કાચો પડે છે. શું છે અભ્યાસ? એટલે કે પુરસાદ. પુરસાદ એટલે કેમ નથી થતો? કે નિશ્ચયની કચાસ. નિશ્ચયની કેમ કચાસ છે? તો કે જેટલી જેટલી સત્સંગનો પરિચય હોય, દાદાની વાણીનો પરિચય હોય, મહાત્મા આપતા પુત્રનો પરિચય હોય, તો આપણને ધીરે ધીરે એમાંથી એક એક બે વાત પકડાય કે આ ખરેખર છે શું. બાકી તો આવું ગજબનું વિજ્ઞાન મળ્યા પછી તું ખડે કેવી રીતે, તું ખડે કેવી રીતે આપણે? પણ છતાંય આપણે આ ભોગવટા છે એટલે ધક્કા વાગે છે કર્મના ઉદયથી, ફોર્સથી ઉદયો આવે છે, એટલે આપણે ઘણી વાર કાચું પડી જાય, પાછું પાકું થઈ જાય. પણ હજુ તમને કહું કે દાદા ભગવાને આપેલી આજ્ઞા એ ચૂક્યાનું દુઃખ કેટલું હશે? વ્યવસ્થિત રિલેટિવ રિયલ ચૂક્યાનું દુઃખ કેટલું હશે? દુઃખ એટલે કે વેદના, કે અરે 5-10 મિનિટ કલાક થઈ ગયો પણ એક આજ્ઞા પાડી નહી, અમને આમ જ બધું ચાલ્યું છે, લાવ તારે ફરી દાદા મને શક્તિ આપો. તમને પોઈન્ટ સમજાય? આપણને બધા જે બધી વસ્તુની અસર કેમ છે, તો કે દાદા કે જે હોળી સળગતી હોય, હવે હોળીની સીઝન, હોળીનો ફેસ્ટિવલ આવશે, હોળી સળગતી હોય અને તમે એને જુઓ તો તમારી આંખ કેવી રીતે દજાય? તો કે દજાય જ નહીં, કારણ કે તમે હોળીને જોનારા છો, તમે હોળીથી જુદા છો. તો આપણને આવું જ્ઞાન મળ્યા પછી હજુ પણ આ બધી અસરો થયા કરે છે અને આપણું શુદ્ધાત્મા પણ થોડી વાર પછી યાદ આવે છે. એનું કારણ શું છે? તો કે જે જુદા રહેવાની, જુદા પડવાની એ જે બધો અભ્યાસ છે એમાં આપણો પુરુષાર્થ બધાનો આગળ પાછળ છે. શું છે?
એની બહુ જરૂરી છે, બહુ જરૂરી છે. મન વચન કયા? એ ઇન્દ્રિય પ્રત્યક્ષ, હું અતિ ઇન્દ્રિય પ્રત્યક્ષ છું. તો કોઈક વાર બેઠા હોય ને, આંખનો જોવાનો સ્વભાવ, એ શું જુએ છે તેને જાણનારો શુદ્ધાત્મા છું. કાન શું સાંભળે છે એને જોનારો શુદ્ધાત્મા છું. ને કાન સાંભળ્યા પછી અંદર શું અસરો થાય છે, કયા પરિણામો ઉભા થાય છે, એ જ્ઞેય છે, હું જ્ઞાતા છું. ત્યારે અપર પરિણામ છે એને જાણનારો હું શુદ્ધાત્મા છું. એટલે આખો જે મન વચન કાયાની અંદર થતી બધી ક્રિયાઓ અંદર બહાર, એમાં આપણે જે વિજ્ઞાને કરીને દાદાએ જે આપ્યું છે ને, એ જે દ્રષ્ટિથી જીવન જીવાવું જોઈએ, એમાં બધાની થોડી ઘણી આગળ પાછળ બધો પુરસાદ છે. કેવો છે એ દાદાની દ્રષ્ટિએ જેટલો પરફેક્ટ થશે તો એવું સુખ આપણને ધીરે ધીરે આવશે. બીજી વસ્તુ, હું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું એટલે શું? હું દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું એટલે શું? તમને ખ્યાલ આવ્યો શું કહું છું? હું ટંકોત્કીર્ણ વ્રત એવો શુદ્ધાત્મા છું એટલે શું? તો કે આ શરીર એ સ્વભાવથી પરમાણુનું બનેલું છે અને એ વિનાશી છે, એ બાધા પીડા સ્વભાવનું જ છે. પણ આ મારું સ્વરૂપ ન હોય, એ અંદર ઘૂંટાતું ઘૂંટાતું પછી એને બધું થાય ને, તો આપણે જોઈએ ને તો એની મેરે એ દુઃખ પણ છે ને અડે ને એવી એવી વસ્તુ, એવું અંદર આપણું સ્વરૂપ છે. એ દુઃખ અત્યારે મન બુદ્ધિ બધા છે વચ્ચે, જે અહંકાર છે, ડિસ્ચાર્જ અહંકાર છે, બધા જે મારાપણું કરાવનારા છે, બધું છે. એને ક કહેવાય, ક એટલે કરાવનારા. એ કેમ છે? તો કે જ્યાં સુધી હજુ આપણને કૃપાએ કરીને જ્ઞાન મળ્યું છે એટલે હજુ ચોખ્ખું થયું નથી, અને નિરંતરની સ્વપરિણતિ એટલે સ્વ સ્વરૂપમાં આપણે એટલા સ્થિર થયા નથી, માટે આપણને એ હલાવે છે. એને દાદા ભગવાન એવું કહે છે કે તમારી ઇન્ટરિમ ગવર્નમેન્ટ છે એટલે તમને અત્યારે આ દુઃખની તમે વેદો, જ્ઞાની વેદે નહીં. કારણ કે નિરંતર એમનામાં સ્વચ્છંદ નામનું, પોતાપણા નામનું એક પણ પરમાણુ ના હોય. એ દેહ હોય, બધો વ્યવહાર હોય, છતાં એ આત્મ સ્વરૂપે જ હોય, ટોટલી સેપરેટ. અને આપણી પુરુષાર્થની યાત્રા છે એટલે થોડું ઘણું હાલે પાછું સ્થિર થાય, હાલે પાછું સ્થિર થાય, પણ ગોઠવણી જોઈએ એની. આપણા બધાને તો કર્મના ઉદયથી ટીવી ભેગું થાય, હગા ભેગા થાય, ફ્રેન્ડ સર્કલ ભેગું થાય, હોટલ ભેગી થાય, લગ્ન ભેગા થાય, પાર્ટીઓ પ્લોટો ભેગા થાય, આવી બધી હાલત છે. અને માંડ માંડ કલાક પડે હોય તો થાકીને સૂઈ જાય. પણ એમ નહીં કે લાય ભાઈ 10 મિનિટ હું પોતાનું કેવી રીતે છૂટું પાડું ને કેવી રીતે બધું રહું ને, એ આપણે બધાને ધીરે ધીરે બધું થાય. તમે સમજ્યા? જ્ઞાની પુરુષ દરેક ઉદયોમાં વિતરાગ હોય, નિર્લેપ હોય, અસંગ હોય, જાગ્રત હોય, સંપૂર્ણ જાગ્રત હોય. અને આપણે શું છે, એ પુરુષાર્થ કરવાનો છે. હવે હું તમને એક બીજી વાત કહું કે આપણે ઘરમાં રહીએ છીએ, તો કેટલા જણ છે તમારા ઘરમાં? 6 જણ. એ 6 જણ માંથી કોઈ તમને એવું કહ્યું કે તમે મારામાં શુદ્ધાત્મા ના જોશો ને તો અમે તમારી કિટ્ટા કરી દઈશું, એવું કહ્યું કોઈ? તો આપણે અવસ્થા દેખાય છે કે શુદ્ધાત્મા જોઈએ છે? અવસ્થા જોઈએ છે. હા, ખાલી એક જાણી રાખવાનું કે આપણને 4 જણા ઘરમાં ભેગા થયા છે, 5 જણા એમાં શુદ્ધાત્મા તો છે જ ને ભાઈ, નથી? એ તો પૂર્વના હિસાબથી આપણે ઋણાનું બધે ભેગા થયા તો જે રિલેશન હોય છે, પણ શુદ્ધાત્મા તો આપણું સ્વરૂપ છે. અને આપણે શુદ્ધાત્માના દર્શન કર્યા કરતો વાંધો શું છે આપણને? એ શુદ્ધાત્મા ચોપડામાં જમા થાય કે ના થાય? 100% થાય. એટલે આ શુદ્ધ ઉપયોગ, આ આપણે બધાને દાદા એટલી બધી આપણા પર કૃપા કરી છે, આખા જગત પર કરી છે, લા સમજો આ વાતને. પણ આપણું પૂઠ્યું જવું છે ભર્યું કે ધક્કે મારે આમ જાય, ધક્કે મારે આમ જાય, પણ નક્કી કરજો થઈ જશે. પોઈન્ટ કહી દઉં એક, કોઈ દાડો તમારા શરીરમાં બોલે ને તો દાદા ભગવાન નો પ્રયોગ છે, મારો નથી. દાદા ભગવાન કહે કે જો કોઈ એમ થાય કે એક્સિડન્ટ થશે તો કે આગળ બોલ, એક્સિડન્ટ થશે તો જોઈ લઈશું, પછી તો કે મરી જાવ તો કે તને બારી આવીશું, બસ બોલ બીજું હવે શું કરવાનું છે, હું અમર છું. એટલે દાદા કે અંદર અમને ભડકાવનારા નાહી જાય કે ઉપાદ ના રે પછી, કારણ કે નપુંસક છે. શું છે? હા, પડી સમજણ. હા, ચાલો જય સચિદાનંદ. સોરી, હા કઈ તમને દુઃખ નથી થયું ને મારાથી? ના ના ના, બહુ ક્લિયર થયું કે બુદ્ધિ જેટલો
ઉચકાય ને એટલું જ નિશ્ચય ને પુરુષાર્થ ને એટલું જ કાઉન્ટર બેલેન્સ માં સ્ટ્રોંગ બનાવવો પડે તો બુદ્ધિ સાથે સમાધાન મળી રહે. શક્તિ માં તો થઈ જશે. તમે નક્કી કરજો મારે હવે આ રસ્તે જ જવું છે. હું કાચો છું, તમે ચિંતા ના કરશો, મારું બધું થઈ નથી ગયું. હા, હું અત્યારે હું બધી મારો ઓન ધ વે છું, માથાકૂટ માં જ પડ્યો છું. પણ તમે મને આશીર્વાદ આપશો તો મારું રાગે પડશે. પણ તમે આપતા નથી ને, પગે લાગો છો. પગે લાગવાનું તો હજુ મારું રાગે જ પડ્યું નથી. જય સચિદાનંદ કશ્યપભાઈ. જય સચિદાનંદ પ્રદા ને. જય સચિદાનંદ. જય સચિદાનંદ જી. જય સચિદાનંદ પ્રદીપ આનંદજી. જય સચિદાનંદ દીપક આનંદજી. જય સચિદાનંદ. જય સચિદાનંદ. શેર કરવાનું ઓપ્શન કરો કરો કરો. છે અર્શી વસુંધરા સીડી 29-09. આ થોડું સમજાવજો. આ થોડું પહેલી દોલ બે લાઈન સમજે છે. વર્ષી વસુંધરા ગરવી ગુજરાતમાં ગરવા ગુજરાતીના અગોત્રી પરમાત્મા. એટલે કે આ અગોત્રી પરમાત્મા દાદા ભગવાન નું કીધું છે કે જો વિના ગોત્ર ના છે, સબના છે. તો આગળ ના થોડું નથી સમજાતું. થોડું ગરવા પરમાત્મા નું સુગોપિત ગગન. સુગોપિત ગગન એટલે ગરવા હર જગ્યા ગરવા લિખા એક હી મીનિંગ હોતા ગરવા ક્યા હોતા ગરવા ગુજરાતી જૈસે હૈ ના ગરવા ગુજરાતી યાને गर्व करने योग्य. एक अपेक्षा से गर्व करने योग्य गुजराती जो है गर्वी गुजरात करके बोलते ना वो गर्व गुजराती समझ में आया. लेकिन गर्वा लेकिन इसे परमात्मा न सुगोपित गगन यानि जो ऐसे परमात्मा प्रकट हुए हैं कि जो गोपनीय था यानि क्या बोले गुप्त था वह खुला हो गया सारा आकाश. अच्छा, जो आकाश किसको बता रहे हैं? आकाश यहाँ पर परमात्मा के संबंध में जो सब था गुप्त रहस्य वो सब खुला कर दिया. अच्छा, तो उसपे गर्व होता है. गर्वा क्यों बोला है? हाँ, ऐसा ये परमात्मा ऐसे गर्व करने योग्य है ऐसे. अच्छा.